ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः ॐ भद्रं कर्णेभिः शृणुयामदेवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैः स्तुष्टुवांसस्तनूभिः व्यशेम देवहितं यदायुः स्वस्ति नैन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु ॐ शान्ति शान्ति शान्तिः हरिः ॐ श्रीगुरुभ्यो नमः हरिः ॐ सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् वन्दे गुरुपरम्पराम्। तो मुंडकोपनिषद अथर्ववेदनी संहिता विभाग में आवेलू मंत्रोपनिषद छे। मंत्रोपनिषद हो एटले प्रामाण्य वधारे होय। ब्राह्मणोपनिषद ना उपनिषद करता मंत्रोपनिषद नु प्रामाण्य वधारे होय, प्रधान प्रमाण कहेवाय। ईशावास्य उपनिषद पण मंत्रोपनिषद छे। एवी रीते आ मुंडकोपनिषद त्रिशिरा एटले के त्रण मस्तक वाळू छे, त्रण मुंडक छे एना। तो एना आपणे द्वितीय मुंडक उपर विचारणा शुरू थई छे। तो द्वितीय मुंडक नो विषय आ पराविद्या थी उपलक्षित, पराविद्या वडे जेनो अधिगम थाय छे एवुं अक्षर परमात्मा अक्षर ब्रह्म एना स्वरूपनुं निरूपण थई रह्युं छे। तो द्वितीय मुंडकना प्रथम खंडमां अने प्रथम मंत्रमां सोपाधिक उपाधिनी उपाधिना संदर्भमां जे निरूपण थाय तत्वनुं એ સોપાધિક નિરૂપણ કહેવાય। તત્વનું જ નિરૂપણ થઈ રહ્યું છે, ઉપાધિના સંદર્ભમાં તત્વનું નિરૂપણ થઈ રહ્યું છે એટલે એને સોપાધિક વર્ણન કહેવાય। સોપાધિક અક્ષર બ્રહ્મ અક્ષર પરમાત્મા એવું કહેવાય। અક્ષર પરમાત્મા સ્વરૂપત નિરૂપાધિક જ છે, એ ઉપાધિ જે છે એ તટસ્થ લક્ષણ બને છે, ઉપલક્ષણ બને છે। એમ કે શાખા ચંદ્ર ન્યાયમાં શાખા જે છે, શાખાનો અગ્રભાગ એ ચંદ્રના જ્ઞાન માટેનું તટસ્થ લક્ષણ કે ઉપલક્ષણ બને છે। તદ ભિન્નત્વે સતી ઉપલક્ષણની સુંદર વ્યાખ્યા છે તર્ક સંગ્રહમાં। તદ ભિન્નત્વે સતી તદ જ્ઞાપકમ, એટલે ચંદ્ર કરતા શાખાનો અગ્રભાગ ભિન્ન છે, છતાં પણ એ શાખાનો અગ્રભાગ ચંદ્રના જ્ઞાનનું નિમિત્ત કે ઉપલક્ષણ બને છે, આને ઉપલક્ષણ કહેવાય। આ ઉપાધિના સંદર્ભે જ્યારે ભૂત યોની છે અક્ષર પરમાત્મા, આ સમગ્ર જગત અને જીવોની ઉત્પત્તિ અક્ષર બ્રહ્મમાંથી થઈ છે, આમ સૃષ્ટિ કે જીવ અને જગતના સંદર્ભમાં જ્યારે પરમાત્માનું નિરૂપણ થાય, ચૈતન્યનું અધિષ્ઠાનનું નિરૂપણ થાય, તો એ સોપાધિક વર્ણન છે, સોપાધિક નિરૂપણ છે। તો સોપાધિક નિરૂપણ એનું તત્વત એટલે કે સાચું સ્વરૂપત નિરૂપણ નથી। તો એવી જિજ્ઞાસા જન્મે આપણને કે ઉપાધિના સંદર્ભમાં તમે પરમાત્માનું નિરૂપણ કર્યું, એ સ્વરૂપત કેવો છે એ અમને જણાવો। તો દ્વિતીય મુંડકના પ્રથમ ખંડના દ્વિતીય મંત્રમાં દિવ્યો હે મૂર્ત પુરુષ જે છે એ આપણું વાસ્તવિક સ્વરૂપ છે, મારા વિશેની વાસ્તવિકતા છે। એટલે આ મંત્ર આપણે ઓળખાણ આપવાની હોય ક્યાંય, તો વેદાંત આપણી ઓળખાણ શું આપે છે, દિવ્યો હે મૂર્ત પુરુષ, એવી રીતે મારી ઓળખાણ આપે છે। એટલે આ મારા વિશેની વાસ્તવિકતા છે, જે વસ્તુ મને છોડીને જઈ શકે છે એ એટલે આગંતુક છે, આવનારી જનારી છે, એ કોઈ દિવસ મારું સાચું સ્વરૂપ હોઈ શકે નહીં। ગમે તે જે કોઈ પણ અહંકાર મમકાર રાગ દ્વેષ વગેરે જે કંઈ પણ છે, સુખ દુઃખ આ બધું આવનારું જનારું છે, એ મારું સાચું સ્વરૂપ ના હોઈ શકે। એટલે મારું સાચું સ્વરૂપ શું છે એના સંદર્ભમાં એટલે એના માટે શ્રુતિ પ્રમાણ છે, આપણે આપણી જાતે કલ્પનાથી નક્કી નથી કરી શકતા। કોઈ દિવસ હું સચ્ચિત આનંદ સ્વરૂપ છું એવું મારે શ્રુતિ પ્રમાણ પાસે જ કેમ જાણવું પડે,
હું મારી બુદ્ધિથી તર્કથી વિચારી લઉં કે હું સચ્ચિદાનંદ છું, તો સચ્ચિદાનંદ છું એ કદાચ બુદ્ધિગમ્ય, એટલે કે કોઈક અત્યંત એવા સંસ્કારો લઈને પહેલા આવ્યા હોઈએ આપણે, તો હું આ જડ મૂર્ત એવા બધા શરીર નથી, અચેતન આ પદાર્થો સાથેનો મારો જે સંબંધ છે એ પણ નિત્ય નથી વગેરે આપણે વિચારી શકીએ છીએ. હું સત છું, ચિત્ત છું, આનંદ છું અને અદ્વિતીય છું. આ વસ્તુ, હું આનંદ સ્વરૂપ છું અને હું અદ્વિતીય છું, આ માત્ર ને માત્ર શ્રુતિ પ્રમાણથી જ જાણી શકાય છે. શ્રુતિ પ્રમાણ વગર આનંદ અને અદ્વિતીયતા એ જાણી શકાય એવી નથી, અને એના માટે શ્રુતિને પ્રમાણ માનીને આપણે એ જાણવું પડે, વિચારણા કરવી પડે કે જે આવનારું જનારું છે એ મારું સાચું સ્વરૂપ ન હોઈ શકે. આ દેહને હું માનીને હું મારો બધો વ્યવહાર કરું છું, જાગ્રત અવસ્થાનો બધો વ્યવહાર આ દેહ પર આધારિત છે, સ્થૂળ દેહ ઉપર. સ્વપ્નથી માંડીને બધું જે કોઈ પણ જાગ્રતમાં પણ જે વ્યવહાર કરું છું મન ઇન્દ્રિય બુદ્ધિથી, એ બધો વ્યવહાર જે છે ને એ એકવાર હું ત્યાગી દઉં છું સુષુપ્તિમાં. એટલે દેહ ઇન્દ્રિય મન બુદ્ધિ રૂપે અહંકાર રૂપે જે મારી હું ઓળખાણ આપું છું, મારી ઉપાધિ તરીકેની કે ઉપાધિના સામર્થ્ય વાળી ઓળખાણ, એ મારી સાચી નથી કે વાસ્તવિકતા નથી. કેમ હું ઋષિ છું એ મારા વિશેની વાસ્તવિકતા કેમ નથી? કારણ કે એ બાધ યોગ્ય છે, એટલે કે બાધિત થાય છે, સુષુપ્તિમાં બાધિત થાય છે, જ્ઞાન વડે બાધિત થાય છે, વિચાર કાળે બાધિત થાય છે. એ જે બાધ યોગ્ય હોય, જેનો નિષેધ થઈ શકે એવી એ વસ્તુ છે, અને માટે એ મારી સાચી ઓળખાણ નથી, મારી કાયમી ઓળખાણ નથી. તો દિવ્યો હે મૂર્ત પુરુષ વગેરે જે છે એ મારી સાચી ઓળખાણ છે. સ્વરૂપ કોને કહેવાય? જે સત્ય હોય એને સ્વરૂપ કહેવાય, જેનો ક્યારે બાધ ન થાય. સત્યની આપણા શાસ્ત્ર પ્રમાણે જે વ્યાખ્યા છે, અબાધિતમ સત્યમ, અબાધિતમ સત્યમ એ સત્યની આપણી વેદાંત શાસ્ત્રની વ્યાખ્યા છે. સત્યનું લક્ષણ શું છે? અબાધિતમ, જે અબાધિત હોય. ત્રિકાળ અબાધ્ય એવું અબાધિતને વિશેષણ લગાડવાની વેદાંતના આચાર્યો જરૂર જોતા નથી. ત્રિકાળ અબાધ્ય તો માયા પણ છે, માયામાંથી દેશ અને કાળની ઉત્પત્તિ થઈ છે. એટલે કાળાતીત તો હિરણ્યગર્ભ અથવા તો માયા અવ્યાકૃત પણ છે, એટલે ત્રિકાળ અબાધ્ય માયા પણ છે. તો ત્રિકાળ અબાધ્ય એ સત્યનું લક્ષણ નથી, ખાલી અબાધ્ય. અબાધિતમને કોઈ વિશેષણ લગાડવાની જરૂર નથી, અબાધિતમ સત્યમ. એટલે આ પણ એક વસ્તુ છે, અને જેનો હું ત્યાગ કરી દઉં છું અથવા તો જે મને છોડીને જતું રહે છે, એ વ્યક્તિ વસ્તુ પરિસ્થિતિ એ ઉપાધિ, એ ઉપાધિની ઓળખાણ મારી સાચી નથી, તો આનંદ કે સુખ પણ આવીને જતું જ રહે છે ને. મેં લાડુ ખાધો એટલે સુખ આવ્યું, અને પછી કંઈક મરચું તીખું હતું એટલે એકદમ તીખું તીખું લાગે, તો લાડુનું સુખ જતું રહ્યું. એ સુખ પણ આવીને જતું જ રહ્યું ને, સુખ મારી સાચી સાચું સ્વરૂપ નથી. જે આવીને જતું રહે એ મારું સાચું સ્વરૂપ ના હોય, તો હું આનંદ સ્વરૂપ છું એવું કેમ શ્રુતિ કહે છે? આનંદ ક્યાં 24 કલાક રહે છે? જે મારી સાથે કાયમી રહે, જેને છોડીને હું જતો ના રહું અને જે મને છોડીને જતું ના રહે, એ મારું સ્વરૂપ હોય. તો જો હું સાથે હંમેશા છું એ સંકળાયેલો જ છે, હુંની સાથે કોઈ દિવસ નથી એવું નથી આવતું, હું નથી એની કલ્પના પણ ના થઈ શકે. હું નથી એવી કલ્પના કરીએ તો, હા બસ હવે હું રહ્યો નથી, બધા ઉંચકીને લઈ જઈ રહ્યા છે, હું જોઈ રહ્યો, તો જોનારો તો હું હાજર જ છે, એટલે હું નથી એની કલ્પના પણ, સ્વપ્નમાં કલ્પના પણ ના થઈ શકે, હુંની સાથે છું જોડાયેલું જ છે. એટલે છું એ હુંનું સ્વરૂપ છે. હજી હું ભાસું છું, હું ઊંઘી ગયો હોઉં ત્યારે પણ હું ભાસું જ છું. કેમ ઊંઘી ગયો ત્યારે ભાસું છું એવું કઈ રીતે કહેવાય?
જ્યારે ઊંઘતો હતો ત્યારે ભાસવાપણું મારી સાથે જોડાયેલું હતું. જેમ છું એ જોડાયેલું જ રહે છે હું સાથે, એટલે હું ભાસતો નથી. એટલે ભાસવાપણું જે છે એ મારું સ્વરૂપ છે કે નહીં એ આપણે નક્કી કરવું છે. તો ભાસવાપણું ક્યારે મને છોડીને જતું રહે છે? તો સુષુપ્તિમાં જતું જ રહે છે ને. સુષુપ્તિમાં ભાસવાપણું ક્યાં મારી જોડે રહેલું છે? હા, પણ ખબર કઈ રીતે પડે કે ભાસવાપણું મારી જોડે, મારું મારી સાથે સંકળાયેલું છે કે નહીં? કઈ રીતે ખબર પડે? કઈ જાણતો નહોતો એટલે બધાનો અભાવ હતો. બધાનો અભાવ હતો એટલે અભાવનું જ્ઞાન હતું. અભાવને હું પ્રકાશતો હતો એટલે ભાસવાપણું પણ. હા જી, હા જી, હા જી, હા જી, ભાસવાપણું મારી સાથે જોડાયેલું જ હતું. એટલે ભાસવાપણું પણ નિત્ય મારી સાથે જોડાયેલું જ રહે છે. અને આનંદ, તો આનંદ ક્યાં જો કાયમ કાયમ મારી સાથે જોડાયેલું રહે. હું જેનો પરિત્યાગ ન કરી શકું અને જે મને છોડીને જતું ના રહે એ મારું સ્વરૂપ હોય. તો આનંદ મને છોડીને જતો રહ્યો. ખાલી લાડુ હતો ત્યારે આનંદ આવ્યો અને પછી લાડુ જતો રહ્યો. અરે, આનંદ પણ જતો રહ્યો. તો આનંદ મારું સ્વરૂપ ના હોઈ શકે. જે આવીને જતું રહે, આગંતુક હોય એ મારું સ્વરૂપ ના હોય. જે બાધ યોગ્ય હોય એ મારું સ્વરૂપ ના હોય. મારું અપમાન થાય ત્યારે આનંદ મારું સ્વરૂપ છે એવું ખબર પડે છે. હા, પણ લાડુમાં એટલે ભ્રમને લીધે લાડુમાં સુખ માનું છું, પણ એ આઈને જતું જ રહ્યું ને. કાયમ મારી સાથે તો નથી જ ને. આનંદ મારું સ્વરૂપ હોવા માટે આનંદ એક ક્ષણ વગરનો મને ન રાખવો જોઈએ. કાયમ મારી સાથે રહે એ મારું સ્વરૂપ હોવું જોઈએ. તો આનંદ તો આવીને જતો રહે છે. 24 કલાકમાંથી એક ક્ષણ માંડ આવે છે આનંદ. એટલે આનંદ અનુભવાતો નથી. જો આજ સવારે ચર્ચા આવી છે ને એટલા માટે જ મેં લીધું છે. એટલે અનુભવ, આનંદ ના અનુભવથી આનંદ મારું સ્વરૂપ છે એ નક્કી નથી થતું. સ્વરૂપ છે કે નહીં આનંદ, સચ્ચિત આનંદ કે ગમે તે, એટલે શ્રુતિ જે કહે છે કે આનંદ મારું સ્વરૂપ છે કે નહીં એ નક્કી આનંદના અનુભવથી નથી નક્કી કરવાનું. આનંદ મારું સ્વરૂપ છે કે નહીં એ નક્કી ક્યાંથી કરવાનું છે? વિચારથી નક્કી કરવાનું છે. વેદ તર્કશાસ્ત્ર જે છે, તર્ક સંગ્રહ કરીને ખૂબ, એટલે આપણે જ્યારે કાશીમાં ને બધામાં જ્યારે વેદાંત ભણવા જઈએ અથવા તો કૈલાસ આશ્રમ વગેરે જેવા પરંપરાગત આશ્રમો હોય ને એમાં ભણવા જઈએ તો વેદાંતની પહેલા અમરકોશ, પછી વ્યાકરણ, પાણીની વ્યાકરણ અને તર્ક સંગ્રહ ને આ તે બધું ભણાવવામાં આવે. તો તર્ક સંગ્રહનું આ વાક્ય છે, વેદાંતો નામ ઉપનિષદ પ્રમાણમ. વેદાંતો નામ ઉપનિષદ, વેદાંત જે છે ઉપનિષદ એ પ્રમાણ છે. અને એને ઉપયોગી થાય એવી વિચારણા શારીરક, એટલે જે શંકરાચાર્યજીએ કરેલી છે બ્રહ્મસૂત્રમાં વગેરે બધી, એ વિચારણા, એટલે વિચારણા એ પ્રમાણને અનુરૂપ છે. એટલે કે વિચારણા કરવી જોઈએ. એટલે આનંદ મારું સ્વરૂપ છે કે નહીં એના માટે આનંદનો અનુભવ પ્રમાણ નથી. જે અનુભવ થઈ રહ્યો છે એનો, એની પ્રામાણિક વિચારણા એના માટે પ્રમાણ છે. પ્રામાણિક વિચારણા એટલે શ્રુતિના આધારે થયેલી વિચારણા. તો આનંદ મને છોડીને જતો રહે છે એ જે અનુભવ મને થયો એ અનુભવને સત્યની કસોટીએ આપણે ચકાસીએ
એ જે અનુભવ આવીને ગયો, એટલે આનંદ આવીને ગયો એવો જે અનુભવ છે એને હું સત્ય ના માનું. પહેલા તો આપણને એવું જ લાગે છે કે આનંદ આવીને ગયો, પણ એ સત્ય નથી. આનંદનું નિમિત્ત આવીને જતું રહ્યું. આપણો પુણ્યો પણ એક નિમિત્ત જ કહેવાય. પુણ્યો ના હોય ને તો ગમે તેવો સરસ લાડુ હોય એ પણ આનંદ આપી ન શકે. એટલે આનંદના નિમિત્તો અનેક છે. નિમિત્તો આવે છે અને જાય છે. નિમિત્તોના લીધે જે આનંદ મારું સ્વરૂપ જ છે એ પ્રગટ થાય છે, અને પાછું ઈચ્છારૂપી અથવા તો અજ્ઞાન કે અહંકાર રૂપી વાદળ આવી જતા આનંદ જે સ્વરૂપ છે એ અભિભૂત થઈ જાય છે. એટલે આ સ્વરૂપભૂત આનંદ આવિર્ભાવ પામે છે, અને સ્વરૂપભૂત આનંદ જ પુણ્યરૂપી નિમિત્તોને લીધે આવિર્ભૂત થાય છે, અને પાપરૂપી નિમિત્તોને લીધે અભિભૂત થઈ જાય છે. આવું છે, આ હકીકત છે, આ વાસ્તવિકતા છે. તો જ્યારે લાડુ રૂપી પુણ્ય અથવા તો નિમિત્ત હોય ત્યારે સ્વરૂપભૂત આનંદ પ્રગટ થાય છે, અને કારેલા રૂપી નિમિત્ત હોય ત્યારે સ્વરૂપભૂત આનંદ અભિભૂત થઈ જાય છે. તો સ્વરૂપભૂત આનંદ આવિર્ભાવ પામે, આવિર્ભૂત જ રહે, એના માટે શું કરવાનું? સોમવારે લાડુ બનાવવાના, મંગળવારે આઈસ્ક્રીમ ખાવાનો, બુધવારે, એટલે મને પ્રિય પ્રિય વસ્તુઓ હોય એ નિમિત્તો મારી આજુબાજુ, આમ બસ અહીં હું બેઠો છું, ડાબી બાજુ લાડુ, જમણી બાજુ આઈસ્ક્રીમ, આમ 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 બધા નિમિત્તો, સુખના બધા નિમિત્તોને મારી આજુબાજુ રાખું તો હું નિત્ય સુખી થઈ જઉં કે નહીં? પાપનું એક પણ નિમિત્ત ઉભું જ ના થવા દઉં તો એ મારા હાથમાં જ નથી. એટલે પાપ આવે ને એટલે દુખી થઈ જવાય છે એવું પણ નહીં, ખોટા નિશ્ચય કે અવિવેકને લીધે જ આને પાપ એવું કહીએ જ નહીં. તો આપણે આ પાપનું નિમિત્ત કારેલા એ દુઃખ છે એ નિશ્ચય જ આપણે બદલી નાખીએ. એ જે છે ને એ આનંદ જ છે. એટલે સ્વામીજી કહેતા હોય છે, એટલે ભક્તોને એવું હોય કે ભગવાન જે કરશે એ મારા હિત માટે જ છે. એટલે ભક્તોની એવી શ્રદ્ધા હોય છે કે ભગવાન જે કરશે ને એ સારું કરશે. નહીં, ભગવાન હા સારું કરે છે. એટલે સ્વામીજીએ સુંદર એને ફેરવી નાખ્યું હતું કે હા, ભગવાન બધું સંભાળી લે છે, ભગવાન સાચવશે. એટલે ભગવાન જે કરશે એમાં હું સચવાઈ જઈશ. ભગવાન મને સાચવશે, ભગવાન મારું રક્ષણ કરશે, તો પછી મારી રક્ષણની અને સાચવવાની વ્યાખ્યામાં જો પરિસ્થિતિ બેસે તો પછી એ વાક્ય સાચું પડે, ભગવાન મારું રક્ષણ કરશે. તો રક્ષણની જે મારી વ્યાખ્યા હોય એ પ્રમાણે જો થાય તો પછી ભગવાન મારું રક્ષણ કરશે એ વાક્ય સાચું પડ્યું એવું કહેવાય. એના કરતા ભગવાન જે કરે ને એને રક્ષણ માનું. તો એટલે મારી કોઈ વ્યાખ્યા રક્ષણ માટેની ના રાખું, મારી કોઈ પહેલેથી નિશ્ચિત આનંદની વ્યાખ્યા હું ના રાખું, તો પછી ભગવાન જે કરે ને એ આનંદ, ભગવાન જે કરે એ રક્ષણ, ભગવાન જે કરે એ સાચું, ભગવાન જે કરે એ કલ્યાણ એવું થઈ જાય. એટલે આ પ્રમાણે સ્વરૂપ, સ્વરૂપની વિચારણા, દિવ્યો હ્ય મૂર્ત પુરુષ વગેરે જે છે એ સ્વરૂપની વિચારણા છે. આવો હું છું, આ જ મારી વિશેની વાસ્તવિકતા છે, એ મારે સમજવાનું છે. એટલે નિર્વિશેષતા સ્વરૂપ છે. કોઈ જ પ્રકારની ઉપાધિના સ્તરે વિશેષતા હું રાખતો હોઉં તેનાથી મારે મુક્ત થવાની જરૂર છે. એની અંદર હું સલામતી જોતો હોઉં છું માટે એ હું જાળવી રાખું છું, પરંતુ એની અંદર સલામતી જોવાની જરૂર નથી. સલામતી એ મારું સાચું સ્વરૂપ છે. સલામતી નિર્વિશેષતામાં જ છે, સલામતી વિશેષતામાં નથી. વિશેષતા જે છે એ કોઈક નિમિત્તે આવેલી છે. નિમિત્ત જતું રહે તો પાછો હું અસલામત જ થઈ જઉં. એટલે દિવ્યો હ્ય મૂર્ત પુરુષ વગેરે જે પ્રામાણિક વિચારણા કરવાની છે, પ્રામાણિક એટલે પ્રમાણના આધારે. તો દિવ્ય શબ્દ આપણે સમજી રહ્યા હતા. દિવ્ય શબ્દ એટલે સ્વયં પ્રકાશ. સ્વયં પ્રકાશ જે છે એટલે શાસ્ત્રો, સ્વયં પ્રકાશ એટલે આપણને આમ પ્રકાશ પ્રકાશ હોય એને સ્વયં પ્રકાશ કહેવાય એવો અર્થ નથી. શાસ્ત્રો જે વિવક્ષામાં આ બધા શબ્દો વાપરે છે એ વિવક્ષા સમજવાની જરૂર છે. તો દરેકે દરેક શબ્દને, દરેકે દરેક શબ્દને આપણા સ્વરૂપના
આવિર્ભાવ માટેનું વિચારણા માટેનું સાધન બનાવી શકીએ આપણે. એટલે દિવ્ય શબ્દનો એક્ઝેક્ટલી અર્થ શું? તો કે માયા કે અવિદ્યાના સંબંધથી સર્વથા રહિત હોવું એને દિવ્ય કહેવાય. દિવ્ય એટલે યત સાક્ષાત અપરોક્ષાત બ્રહ્મ, જે સાક્ષાત અને અપરોક્ષ છે એ દિવ્ય છે. દિવ્ય છે, સ્વયં પ્રકાશ છે, એટલે નિત્ય અનુભવનું સ્વરૂપ છે અને મારા આત્મ સ્વરૂપે જ એ નિત્ય સતત અનુભવાઈ રહ્યો છે. દિવ્ય છે, સ્વપ્રકાશ છે, સ્વયં સિદ્ધ છે, એટલે અનિત્ય અનુભવનો સ્વરૂપ, અનુભવનો વિષય પણ છે અને મારાથી ક્યાંક જુદો અનુભવનો નિત્ય વિષય છે એવું નહીં. અપરોક્ષતયા, મારા અપરોક્ષની વ્યાખ્યા આપણે અત્યંત અભિન્નત્વે સતી અપરોક્ષત્વમ, એટલે અત્યંત અભિન્ન, સૌથી નજીક, પ્રત્યગાત્મા જે છે એ અપરોક્ષ છે, એ સૌથી નજીક છે. એના માટે નજીકનું કોઈ વિશેષણ વાપરી ન શકાય, સૌથી નજીક પણ ન કહેવાય. નજીક તો નજીક જ્યારે વિશેષણ વગરનો હોય, નિર્વિશેષ નજીક, એ પ્રત્યગાત્મા છે, પ્રત્યક છે અને એ આ દિવ્યથી કહેવાતા અક્ષર પરમાત્મા છે. તો દિવ્ય એટલે આ પ્રત્યગાત્મા એટલે દિવ્ય, જે સતત નિરંતર અનુભવનો વિષય છે અને હું રૂપે અનુભવનો વિષય છે એને દિવ્ય કહેવાય છે. તો એમાં કોઈ વ્યવધાન નથી. પરમાત્માને જાણવા માટે મને આંખની જરૂર પડે, મને મન બુદ્ધિની જરૂર પડે, એવા કોઈ વ્યવધાન વગર હું પરમાત્માને એટલે મારા હું સ્વરૂપને જાણું છું, માટે એ દિવ્ય છે. પ્રમાણ, પ્રમેય, પ્રમાતા, પ્રમિતિ, આ બધા વ્યવહાર થાય એટલે આમાં જે બાહ્ય જગત જે છે એને અધિભૂત કહેવાય. અત્યારે જે આ મોબાઈલ વગેરે જે બાહ્ય જગત છે નામ રૂપાત્મક, એ અધિભૂત કહેવાય. અધિભૂતને જાણવા માટે શું જોઈએ? મારી આંખ જોઈએ, એટલે અધ્યાત્મ જોઈએ અને સૂર્ય પણ જોઈએ. સૂર્ય વગર મને નામ રૂપ, સૂર્ય અને આંખ વગર મને નામ રૂપ ના જણાય. એટલે અધિભૂતને જાણવા માટે અધ્યાત્મ અને અધિદૈવ બંને જોઈએ. તો આપણે દિવ્ય શબ્દ સમજી રહ્યા છીએ. પછી અધિદૈવને જાણવા માટે, સૂર્યને જાણવા માટે શું જોઈએ? મારી આંખ જોઈએ, આંખ વગર સૂર્ય જણાય નહીં. એટલે અધિદૈવ સ્વયં પ્રકાશ નથી, આપણે દિવ્ય શબ્દ કે સ્વયં પ્રકાશ સમજી રહ્યા છીએ. અધિદૈવને જોવા કે જાણવા માટે અધ્યાત્મ જોઈએ, અધ્યાત્મને જોવા કે જાણવા માટે અધ્યાત્મ સ્વયં પ્રકાશ છે. મારી આંખ સ્વયં પ્રકાશ, જો સ્વયં પ્રકાશ એટલે શું? પોતે પોતાને જાણવો જોઈએ. આંખ પોતે પોતાને જાણ, આંખનો આકાર કેવો છે એવું આંખ કઈ રીતે જાણી શકે? કેમ મારી સામે જોઉં, આંખ ગોળ છે મારી, કીકી સરસ છે, કાળી છે, આવું તો દેખાય જ છે ને. હા, એટલે એ અધિભૂત થઈ ગયું. અધ્યાત્મ આંખને હું જોઈ ના શકું, આંખ દ્વારા જ અધ્યાત્મ આંખ જણાય ખરી? અધ્યાત્મ આંખ આંખ દ્વારા ના જણાય પણ મન દ્વારા જણાય. આંખમાં કઈ કચરો પડ્યો હોય અથવા તો ચશ્મા વગર દેખાતું નથી સરખું, એ જે નક્કી કરનાર કોણ છે? મન કે બુદ્ધિ છે. એટલે અધ્યાત્મ જે છે એ સાક્ષી ભાષ્ય છે, અથવા તો મન બુદ્ધિ વડે ભાષ્ય છે અને મન બુદ્ધિ સાક્ષી ભાષ્ય છે. સાક્ષી ભાષ્ય એટલે ચૈતન્ય વડે પ્રકાશ. આપણે કામ, ક્રોધ વગેરે, રાગ દ્વેષ વગેરે બધી જ મનોવૃત્તિઓ જે છે એ સાક્ષી ભાષ્ય છે. અને સાક્ષી કઈ રીતે જાણે? સાક્ષીનું જ્ઞાન કે કઈ રીતે ખબર પડે સાક્ષી છે કે નહીં? સાક્ષી છે કે નહીં એટલે જ્ઞાન વૃત્તિ સુષુપ્તિમાં ના હોય તો પછી સાક્ષીનું જ્ઞાન ના થાય ને. જો સાક્ષી એટલે અહીંયા આત્મચૈતન્ય સમજવાનું છે, એ જ છે ને સાક્ષી એટલે ચૈતન્ય. તો સાક્ષીનું જ્ઞાન કઈ રીતે થાય? સાક્ષીને જાણવા માટે ધ્રુગેવ નતુ દૃશ્યતે, હા, એટલે હું રૂપે બરોબર, એને જાણવા માટે કોઈની જરૂર નથી. જો આ વિચારણા જે કરી, અધિભૂતને જાણવા અધ્યાત્મ અધિદૈવ જોઈએ, અધિદૈવને જાણવા માટે અધ્યાત્મ જોઈએ,
અધ્યાત્મને જાણવા માટે મનબુદ્ધિ જોઈએ. મનબુદ્ધિને, મનબુદ્ધિ અધ્યાત્મનો જ એક ભાગ કહેવાય આમ તો, પણ આંખ આપણે લીધું એટલા માટે મનબુદ્ધિ કીધું. મનબુદ્ધિને જાણવા સાક્ષી જોઈએ, સાક્ષીને જાણવા માટે બીજો સાક્ષી જોઈએ. એટલે સાક્ષીને જાણવા માટે પ્રશ્ન જ ખોટો છે. સાક્ષી સ્વયં પ્રકાશ છે. આપણે દિવ્ય શબ્દ સમજી રહ્યા છે. દિવ્ય એટલે સ્વપ્રકાશ, સ્વપ્રકાશ એટલે જેને જાણવા માટે બીજાની જરૂર નથી, કોઈ પ્રમાણ. એટલે આ બધા જે હતા, અધિભૂત, અધ્યાત્મ, અધિદૈવ, એના માટે પ્રમાણ, પ્રમેય, પ્રમાદા, પ્રમેધિ બધું જોઈતું હતું. એના વગર એ લોકોનું જ્ઞાન ના થાય. આ મોબાઈલ જે છે એ પ્રમેય છે, પ્રમાતા મારી આંખ વગેરે છે, પછી પ્રમિતિ એ મોબાઈલ આકારની વૃત્તિ જન્મે, પ્રમિતિ જન્મે, આ તે બધો પ્રમાણ પ્રમેય વ્યવહાર જેના આધારે થાય છે એ સાક્ષીના આધારે થાય છે. તો જેના આધારે, જેના ઉપર પ્રમાણ પ્રમેય પ્રમાદા પ્રમિતિ છે, એને પ્રમાણ પ્રમેય પ્રમાદા પ્રમિતિ રૂપી વ્યવહારની જરૂર નથી. એટલે પ્રમાણ વ્યવહાર પહેલા જ જે સિદ્ધ છે, જે બધા પ્રમાણ વ્યવહારનો આધાર છે, એ સ્વયં પ્રકાશ છે. તો બધા પ્રમાણ પ્રમેય પ્રમાતા પ્રમિતિ વ્યવહારો સ્વપ્રકાશ ઉપર, સ્વપ્રકાશ અધિષ્ઠાન ઉપર કલ્પાયેલા છે. પ્રમાણ પ્રમેય પ્રમાતા પ્રમિતિ એ સ્વપ્રકાશ અધિષ્ઠાન ઉપર હંમેશા રહેલા છે. તો બાણું બંધ કરી અવાજ આવે છે બહારનો. તો ઘડો પ્રમેય છે અને હું પ્રમાતા, એટલે આંખ પ્રમાતા કે મન બુદ્ધિ અહંકાર કો એ પ્રમાતા છે. પ્રમેય આ ઘટ છે, ઘટાકાર વૃત્તિ જે જન્મે પ્રમિતિ, અને પ્રમિતિ જન્મે, અને પછી હું ઘડાને જાણું છું. આ જે આને હું ઘડાને જાણું છું એને સાક્ષાત્કાર કહેવાય, ઘડાનો સાક્ષાત્કાર. હું ઘડાને જાણું છું એ ઘટાનો, અહમ ઘટમ જાનામી એ ઘટનો સાક્ષાત્કાર થાય. એટલે મારી અંદર જે ચૈતન્ય છે, અહંકાર ને ચિદાભાસ ને જે પ્રકાશિત કરનારું ચૈતન્ય છે, એટલે ચિદાભાસ, પ્રમાતા રૂપે રહેલું જે ચૈતન્ય છે, એ આ પ્રમેય રૂપે રહેલા ચૈતન્ય, આ બે બંનેનું ઐક્ય સ્થપાય ત્યારે ઘડાનું જ્ઞાન કે ઘડાનો સાક્ષાત્કાર થયો એવું કહેવાય. તો આવી રીતે આ સૌ બાહ્યાભ્યંતરો યજઃ, એ જે લક્ષણ કીધું, એ ભેદ જ્યાં રહેલો નથી, ચૈતન્યમાં એવો ભેદ રહેલો નથી, માટે પ્રમાણ પ્રમેય પ્રમાતા વગર એનું જ્ઞાન થાય છે, એ પણ અહીંયા સમજવાનું છે. તો દિવ્યો, દિવ્ય એટલે આવી રીતે સ્વયં પ્રકાશ છે, નિત્ય અનુભવનું સ્વરૂપ છે, સાક્ષાત અપરોક્ષતયા જે જ્ઞાત છે, એ કઈ અજ્ઞાત નથી. પછી પુરુષ દિવ્યો છે, અમૂર્ત, અમૂર્ત એટલે એની કોઈ મૂર્તિ કે વિગ્રહ નથી. નાસ્તિ મૂર્તિ યસ્મિન સહ, તો જેની, જેમાં કોઈ મૂર્તિ નથી, જેને કોઈ આકાર નથી, જેનો કોઈ વિગ્રહ નથી. મૂર્તાદ વ્યતિરિક્ત અમૂર્ત, જે જડ દૃશ્ય આકારથી વિલક્ષણ છે, નિર્વિકાર છે, નિરાકાર છે, જે બધા આકારોનું અધિષ્ઠાન છે. એટલે આકાર વગરનો જે, રૂપ વગરનો જે, એટલે એવું નહીં, આકારોની જરૂર એને નથી, કોઈ આકારે ઘડાવાની જરૂર એને નથી, એ નિરાકાર છે, બધા આકારોનું અધિષ્ઠાન છે. સબાહ્યાભ્યંતરઃ, અંદર અને બહાર એવી જે સંવિત છે, સંવિત એટલે એવી ચેતના જે આપણને અંદર અને બહાર રૂપી જે આપણને ભેદ જણાય છે, એ ભેદથી એ પર છે, એટલે એક સાથે. સબાહ્યાભ્યંતરઃ એ વસ્તુ પરિચ્છેદનો નિષેધ કરેલો છે. એક સાથે અંદર અને બહાર હોવું એટલે વસ્તુ પરિચ્છેદથી શૂન્ય છે.
આકાશ ઘડાની અંદર પણ છે બહાર પણ છે, તો જે સૂક્ષ્મ હોય નિરાકાર હોય એ અંદર અને બહાર એક સાથે જ હોય, એવી રીતે આપણે એવું કહી શકીએ કે ઘડાનો જે એક કણ છે આમાં અંદર અને બહાર આકાશ કઈ રીતે, આ તો દૃષ્ટાંતમાં આપણે લીધું, પણ હવે તત્વની વિચારણાથી આપણે સમજવું હોય તો ઘડાના ઘડામાં અંદર અને બહાર આકાશ નથી, એમ ઘડાનો એક કણ, માટીનો એક કણ હોય એ કણમાં તો આકાશ નથી જ ને, તો કે કણમાં પણ છે કઈ રીતે, તો કે કણ શું છે હકીકતમાં, અણુ છે, તો અણુમાં પરમાણુ છે, પરમાણુમાં ન્યુક્લિયસ, ઇલેક્ટ્રોન પ્રોટોન ન્યુટ્રોન વગેરે બધું છે, ઇલેક્ટ્રોન સતત ફરી રહ્યો છે, હવે જગ્યા હોય તો જ ફરે ને એ, એટલે કેટલી સૂક્ષ્મ વિચારણા કરીએ ત્યારે ખબર પડે કે આકાશ અંદર અને બહાર છે, તો જે ફરનારો ઇલેક્ટ્રોન છે અત્યંત સૂક્ષ્મ ઇલેક્ટ્રોન, એ ફરના એ ઇલેક્ટ્રોનમાં તો આકાશ નહીં ને, આપણે સબાહ્યાભ્યંતર સમજી રહ્યા છીએ, તો સબાહ્યાભ્યંતર શું છે, ચૈતન્ય છે, એવું કીધું તો એ સમજવું છે આપણને, તો ઇલેક્ટ્રોનની અંદર અને બહાર કોણ હોય વ્યાપ્ત, ઇલેક્ટ્રોનને જાણનારો હોય, જો દ્રષ્ટા જે છે ને એ જ સબાહ્યાભ્યંતર હોઈ શકે, અંદર અને બહાર કોણ હોય વ્યાપ્ત એક સાથે, એને જે જાણનારો હોય ને એ અંદર અને બહાર વ્યાપ્ત હોય, એટલે સબાહ્યાભ્યંતરથી ચૈતન્ય જ લક્ષિત થાય છે, એક સાથે અંદર અને બહાર કોણ હોય, તો કે આકાશ આપણે જોયું કે આકાશ દ્રષ્ટાંત પૂરતું અંદર અને બહાર એક સાથે વ્યાપ્ત છે, પરંતુ ઘડામાં અંદર અને બહાર સર્વ રીતે આને વ્યાપ્ત કરીને કોણ રહેલું છે, સર્વ રીતે તત્વની વિચારણાથી આપણે કરીએ તો દ્રષ્ટાંત પૂરતું કે માટી આને વ્યાપ્ત કરીને રહેલી છે, તો પણ માટી પણ ઘડાને વ્યાપ્ત કરીને રહેલી છે, છતાં પણ માટી કરતા પણ આમાં વ્યાપ્ત હોય એવું શું છે વધારે, તો આને જે જાણનારું ચૈતન્ય છે એ વધારે વ્યાપ્ત છે, આ ઘડામાં માટી કરતા વધારે વ્યાપ્ત શું છે, ચૈતન્ય છે, એટલે સબાહ્ય અભ્યંતર એટલે સર્વવ્યાપક છે, નિત્ય છે, વસ્તુ પરિચ્છેદથી રહિત છે, પછી અજહ એટલે અજન્મા, તો જન્મ કોને કહીએ છીએ આપણે, તો એક ભાવ, ભાવથી ભાવાંતરની પ્રાપ્તિને આપણે જન્મ કહીએ છીએ, ભાવથી ભાવાંતરની પ્રાપ્તિ, લગ્ન થાય એટલે પતિ પત્ની કહેવાય છે, તો પેલા છગનભાઈના લગ્ન થયા, અત્યારે ચાલે જ છે બધા લગ્નના અવાજ, છગનભાઈના લગ્ન થયા એટલે છગનભાઈ પતિ બન્યા, એટલે પતિનો જન્મ થયો, છગનભાઈ તો હતા પરંતુ પતિનો જન્મ થયો, તો શું થયું તું, પતિનો જન્મ થયો એટલે ભાવથી ભાવાંતરની પ્રાપ્તિ, છગનભાઈ પેલા પરણેલા નહોતા અને હવે પતિ એટલે કે એમના લગ્ન થયા અને પતિનો જન્મ થયો, ભાવથી ભાવાંતરની પ્રાપ્તિ, પેલા બ્રહ્મચર્યાશ્રમમાં હતા અને હવે ગૃહસ્થાશ્રમ એટલે ગૃહસ્થનો જન્મ થયો, ગૃહસ્થી તરીકે એમનો જન્મ થયો, ભાવથી ભાવાંતરની પ્રાપ્તિને જન્મ કહેવાય છે, તો એટલે એક રૂપને છોડીને બીજા રૂપને પ્રાપ્ત થવું એને જન્મ કહેવાય છે, તો એવું કોઈ ભાવથી ભાવાંતર રૂપથી રૂપાંતરની પ્રાપ્તિ ચૈતન્યને થતી નથી, આમ ચૈતન્ય પહેલા આમ નાનું હોય ને પછી મોટું થતું જાય એવું એમાં થતું નથી, ભાવથી ભાવાંતરની પ્રાપ્તિ ચૈતન્યને થતી નથી, સાધના કરીને આપણે સચ્ચિદાનંદ થવાનું છે, સાધના કરી નહીં ત્યારે આપણે અનેક સ્વાભાવિક રીતે જે કર્મો કરતા આવ્યા હતા સકામ ભાવે વગેરે એ કરતા હતા, પછી આપણે વેદાંત શ્રવણ વગેરે બધું થયું એટલે પ્રમાણે સંસ્કારો મળ્યા નવા, પછી નિષ્કામ બન્યા એટલે નિષ્કામ ભાવે કર્મ કરીએ છીએ, આ બધું બને પરંતુ એમાં ચૈતન્ય જે છે એ પહેલા સકામ હતું હવે નિષ્કામ બન્યું એવું નથી, એટલે અજન્મમાં જ રહે છે, વિકાર રહિત જ હંમેશા નિર્વિકાર જ હોય છે ચૈતન્ય, એટલે કે સંસ્કાર્ય જે આપણે આપ્ય પ્રાપ્ય વિકાર્ય સંસ્કાર્ય વગેરે આત્મા નથી, આત્મ ચૈતન્ય નથી, એ અહીંયા વિચારણા સમજવાની છે, પછી અપ્રાણો હિ અમના શુભ્રહ, તો અપ્રાણ અમના એટલે પ્રાણ અને પ્રજ્ઞા, તો પ્રજ્ઞા એટલે મન અહીંયા સમજવાનું,
તો પ્રાણ અને પ્રજ્ઞા રૂપી ઉપાધિથી આ ચૈતન્ય વર્જિત છે, રહિત છે, એની પ્રાણ અને પ્રજ્ઞાને જરૂર નથી. અપ્રાણ એટલે ક્રિયાશક્તિથી રહિત છે, એટલે નિષ્ક્રિય છે, અક્રિય છે. કર્મણી અકર્મયઃ પશ્યેત, કર્મણી એ સપ્તમી વિભક્તિ છે, પણ સપ્તમી વિભક્તિના અનેક પ્રકાર છે. અધિકરણ સપ્તમી, વિષય સપ્તમી, નિમિત્ત સપ્તમી, ઘણા બધા પ્રકાર છે. સતી સપ્તમી, એ નિમિત્ત સપ્તમીને સતી સપ્તમી કહેવાય. એટલે વિષય સપ્તમી છે. કર્મણી અકર્મયઃ પશ્યેત, સર્પમાં રજ્જુને જુએ છે એ જ્ઞાની છે. બરોબર, આ વાક્ય સમજવાનું. કર્મણી અકર્મયઃ પશ્યેત સહ યુક્ત કૃષ્ણ કર્મકૃત વગેરે ચોથા અધ્યાય મેં કીધું. કર્મણી અકર્મયઃ પશ્યેત, કર્મ એટલે સર્પ અને અકર્મ એટલે આત્મા, અરે દોરી. તો હા, સાપમાં રજ્જુને જે જુએ છે એ તત્વજ્ઞાની છે. એટલે સાપમાં એ સપ્તમી વિભક્તિ છે, તો અહીંયા કઈ સપ્તમી છે? વિષય સપ્તમી છે. એટલે સાપને રજ્જુ તરીકે જે જુએ છે એ તત્વજ્ઞાની છે. કર્મને જ અગર અકર્મ તરીકે જોવાનું છે. પ્રાણ, ક્રિયાશક્તિ, હાલવું ચાલવું, ચેષ્ટા, જેટલી પણ આ ઉપાધિના સ્તરે થઈ રહેલી છે ક્રિયાઓ, એને જ સર્પને રજ્જુમાં અધ્યારોપિત જોવાનો છે. કર્મણી અકર્મયઃ પશ્યેત વિષય સપ્તમી છે, એટલે સર્પને રજ્જુ તરીકે જોવાનો છે. એટલે જેટલી પણ ઉપાધિના સ્તરે આ બધી ક્રિયાઓ થઈ રહી છે, પ્રાણ, પ્રાણના સ્તરે થતી બધી જ ક્રિયાઓ, ચલન, ચેષ્ટા, વિકાર, આ બધું હકીકતમાં નિર્વિકાર આત્મા, આત્મા જ છે, અથવા તો નિર્વિકાર આત્મા જ એ રૂપે જણાઈ રહ્યો છે. એટલે અધ્યારોપિત છે. વિકાર, ચલન, હું અનેજત છું, જેટલા પણ એજન એટલે કે કંપન, વિકાર, ચલન બધું છે, એ બધું અધ્યારોપ છે, અથવા તો છે જ નહીં, મિથ્યા જ છે. એટલે અપ્રાણ એટલે પ્રાણ વગરનો, ક્રિયાશક્તિ વગરનો, અક્રિય નિષ્ક્રિય છું એટલે શું? કર્મની જરૂરિયાત વગરનો છું, અથવા તો કર્મ અધ્યારોપ છે મારા ઉપરનો. પછી અમનાહા એટલે ઈચ્છા શક્તિ વગરનો છું, એટલે મન વગરનો છું, પ્રજ્ઞારૂપી ઉપાધિ વગરનો છું. શુભ્ર એટલે અવિદ્યાથી મુક્ત છું, માયા અવિદ્યા વગેરેથી મુક્ત છું. તો પ્રાણ એટલે ક્રિયાશક્તિ અને મન એટલે પ્રજ્ઞાશક્તિ, વિચાર, સંકલ્પ વગેરે, અને શુભ્ર એટલે અવિદ્યા, અવિદ્યા, આ ત્રણેયથી હું મુક્ત છું. તો પ્રથમ મંત્રમાં આપણે થોડી વાત કરી હતી કે ઉપાધિના સંદર્ભે, સૃષ્ટિના સંદર્ભમાં અક્ષર પરમાત્માનું નિરૂપણ હતું. એટલે માયા શબલ બ્રહ્મ એવું કહેવાય, માયાની ઉપાધિ વાળું બ્રહ્મ એટલે કે ઈશ્વર, જે સર્જનહાર છે, સર્વશક્તિમાન છે, સર્વજ્ઞ છે, એ રીતે પરમાત્માનું નિરૂપણ હતું. અને આ બીજા મંત્રમાં નિરૂપાધિક અક્ષર બ્રહ્મનું નિરૂપણ છે. તો એના માટે શું કીધું? અક્ષરાત પરતઃ પરઃ, સૌથી જે બીજા મંત્રની છેલ્લી લીટી, પરતઃ અક્ષરાત પરઃ. તો પરતઃ અને અક્ષરાત બંને પંચમી વિભક્તિ છે. તો પર એવા, એવી માયાથી, પર એવા અવ્યાકૃતથી પણ પરમાત્મા ચડિયાતા છે. તો પર એવી અવ્યાકૃત માયારૂપી ઉપાધિ, માયા જેની ઉપાધિ છે એ આ માયારૂપી ઉપાધિથી પર છે, અતીત છે. આ અક્ષરાત પરતઃ પરઃ એને સમજવું હોય તો શું કીધું? કે લાલ જપાકુસુમનું લાલ પુષ્પ જેની ઉપાધિ છે એ શુદ્ધ સ્ફટિક લાલ સ્ફટિક કરતા અતીત છે. આવું આ વાક્ય છે. લાલ પુષ્પ જેની ઉપાધિ છે એ શુદ્ધ સ્ફટિક લાલ પુષ્પરૂપી ઉપાધિ કરતા ચડિયાતો છે, અતીત છે, પર છે. એટલે માયા જેની ઉપાધિ છે એ નિરૂપાધિક બ્રહ્મ માયા કરતા અતીત છે, ચડિયાતો છે. હા, પરતઃ અક્ષરાત પરઃ. અહીંયા કેટલા લક્ષણો થયા? દિવ્ય, અમૂર્ત, પુરુષ,
स बाह्याभ्यंतरः अजः अप्राणः अमनः शुभ्रः यक्षरात् परतः परः। नौ थया, नौ स्वरूप लक्षणों थया छे। એટલે ખાસ આ મંત્ર યાદ રાખવાનો, કંઠસ્થ કરવાનો, મારા સ્વાચા સ્વરૂપનું અહીંયા નિરૂપણ થયેલું છે। તો પુરુષઃ, પુરુષુ વસતિ ઇતિ પુરુષઃ, તો વસ નિવાસે એ ધાતુ છે, એનું સંપ્રસારણ કરવાથી ઉત થઈ જાય અને અને પછી એને ઓલું પૂર્ણત્વાતનો ઉપસર્ગ લાગે, એટલે પુરુષુ વસતિ ઇતિ પુરુષઃ, પૂર્ણત્વાત પુરુષઃ, પુરુષેતે ઇતિ પુરુષઃ, ઘણી બધી વ્યુત્પત્તિઓ છે। તો આવી રીતે જે પૂર્ણ છે એને પુરુષ કહેવામાં આવે છે, જે ચેતન છે એ પુરુષ છે। પછી પુરુષ, પછી અજન્મ, અજાયમાનો બહુધા વિજાયતે, તો સ્વયં અજન્મ હોવા છતાં પણ ભગવાન જન્મ લે છે। નામાની રૂપાણી વિચિત્ય ધીરહ નામાની કૃત્વા અભિવદન યદાસ્તે, તો પરમાત્મા સત્ય સંકલ્પ હોવાથી જે બોલે ને એ પ્રમાણે સર્જન થઈ જતું હતું, એટલે પોતે જ અનેક આકારોમાં એ પોતાની જાતને જ કલ્પે છે। તો ચૈતન્ય આવી રીતે અનેક આકારોમાં જાણે કે જન્મતા હોય એવું દેખાય, પણ સ્વયં સ્વરૂપતઃ અજન્મા જ છે। જાયમાનત્વની ભ્રાંતિને દૂર કરવા માટે અજન્મા કીધેલું છે, હું અજન્મા છું એટલે જન્મ વિકારથી રહિત છું, ભાવથી ભાવાંતરની પ્રાપ્તિ મને નથી, હું એવો ને એવો જ રહું છું, નિર્વિકાર છું, ષડ ભાવ વિકારથી વર્જિત છું, એટલા માટે અજન્મા। અજન્મા શબ્દ પણ ખૂબ જ અગત્યનો છે, એ ખૂબ જ ગંભીર વિચારણાથી ભરેલો છે। એટલે અજન્મા શબ્દના ઘણા બધા પાસા છે, દરેકે દરેક પાસું આપણને આ શુદ્ધ આત્મ વિચાર માટેનું નિમિત્ત બને છે, જન્મની ભ્રાંતિને દૂર કરવા માટે। માંડુક્ય કારિકામાં પણ અજહ કલ્પિત સંવૃત્ત્યા પરમાર્થો પરમાર્થેન નાપ્યજહ, કલ્પિત સંવૃત્તિ, સંવૃત્તિ જન્મ, કલ્પિત જન્મ જાણે કે છે એટલા માટે એને અજન્મ કહેવો પડ્યો છે, ચૈતન્યને અજન્મ કહેવો પડે છે। કેમ? કારણ કે દરેક જણ પોતાને ક્ષેત્રજ્ઞ જે છે એ જીવ પોતાને જન્મનારો માને છે, પણ હકીકતમાં એ જન્મનારો નથી। એટલે જાયમાનત્વ ની ભ્રાંતિને દૂર કરવા માટે અજન્મા કીધેલો છે। પરમાર્થેન નાપ્યજઃ, પરમાર્થ, પારમાર્થિક રીતે વાસ્તવિક સ્વરૂપે તો એ અજન્મા પણ નથી। દરેકે દરેક આ દિવ્ય હ્યમૂર્ત પુરુષઃ, આ બધી વસ્તુઓ મારા વિશેના કોઈક ભ્રમની નિવૃત્તિ કરે છે। જે માંડુક્યમાં જોયું હતું કે નાંતઃ પ્રજ્ઞમ ન બહિષ્પ્રજ્ઞમ વગેરે, એ પ્રતિષેધ વિજ્ઞાન પ્રમાણ છે। કોઈ વસ્તુનો નિર્દેશ, આત્મતત્વ, આત્મચૈતન્યનો નિર્દેશ નથી કરતું આ નાંતઃપ્રજ્ઞમ ન બહિષ્પ્રજ્ઞમ, પર મારા જ વિશે જે હું ભ્રાંતિઓ સેવી રહ્યો છું, ખોટા ખ્યાલો, એનો નિષેધ કરે છે। માટે પ્રતિષેધ વિજ્ઞાન પ્રમાણ છે આ નાંતઃપ્રજ્ઞમ ન બહિષ્પ્રજ્ઞમ। એવી જ રીતે આ દિવ્યો હિમૂર્ત પુરુષઃ એ પ્રતિષેધ વિજ્ઞાન પ્રમાણ જ છે, મારા વિશેના ખોટા ખ્યાલની નિવૃત્તિ કરે છે। અજન્મ, અપ્રાણ, અમનાહા વગેરે બધું પ્રતિષેધ, દિવ્ય, દિવ્ય શબ્દ પણ પ્રતિષેધ વિજ્ઞાન પ્રમાણ જ છે। સુખ દુઃખ મનની વૃત્તિઓ જે છે એ એનાથી પણ હું રહિત છું, નિર્વિકાર છું। અવિદ્યા ઉપાધિથી રહિત છું એટલા માટે શુભ્ર કીધેલું છે, હું મને પોતાને અજ્ઞાન કલ્પિત વ્યક્તિત્વ માનું છું। અજ્ઞાન કલ્પિત વ્યક્તિત્વ એટલે શું? ઉપાધિ હું છું અને ઉપાધિના સામર્થ્ય વાળો છું, આને અજ્ઞાન કલ્પિત વ્યક્તિત્વ કહેવાય। એટલે અજ્ઞાન કલ્પિત વ્યક્તિત્વ એટલે દેહ, ઇન્દ્રિય, મન, બુદ્ધિ, અહંકાર વગેરે અને એનું સામર્થ્ય, સામર્થ્ય એટલે એની ટેવ, એના આગ્રહો, એના અભિપ્રાયો, એના નિશ્ચયો, આ બધું અજ્ઞાન કલ્પિત વ્યક્તિત્વ કહેવાય છે, એના સંસ્કાર બધું। તો આ બધી અવિદ્યા કલ્પિત જે ઉપાધિ છે, અવિદ્યા પણ ઉપાધિ છે અને આ શરીર અવિદ્યા કલ્પિત ઉપાધિ છે। આત્માનો અવિદ્યા સાથે સંબંધ પણ અવિદ્યાને લીધે જ થયો છે। શુદ્ધ સ્ફટિકનો લાલ પુષ્પ સાથે સંબંધ જે થયો અને લાલ સ્ફટિક ઉત્પન્ન થાય છે, જે
શુદ્ધ સ્ફટિકનો લાલ પુષ્પ સાથે સંબંધ કેવો કહેવાય? ઉપાધિક જે જન્મ થાય છે લાલ સ્ફટિક રૂપે, શુદ્ધ સ્ફટિક નો ઔપાધિક જન્મ થાય છે, તો એવો પાપી પુણ્યશાળી કરતા ભોગતા આત્મા લાગે છે મને અત્યારે, કે હું કરતા ભોગતા પ્રમાતા છું, મેં આટલા પાપ કર્મ કર્યા છે, આટલા પુણ્ય કર્મ કર્યા છે, તો એ આત્માનો ઔપાધિક જન્મ છે કે નહીં? આપણે આ વાત આ કરેલી છે, ચૈતન્યનો ઔપાધિક જન્મ થાય કે નહીં? શુદ્ધ સ્ફટિક હોય, બાજુમાં લાલ રંગનું પુષ્પ હોય, તો લાલ સ્ફટિક જન્મે છે, દેખાય છે આપણને, જન્મે છે, એટલે શુદ્ધ સ્ફટિકનો ઔપાધિક જન્મ છે એવું કહેવાય. તો આત્મા જે શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ છે, અકર્તા અભોક્તા જ છે, સ્વરૂપતઃ અકર્તા અભોક્તા જ છે, શુદ્ધ ચિન્માત્ર સ્વરૂપ છે, શુદ્ધ અસ્તિત્વ સ્વરૂપ છે, છતાં પણ હું મને પોતાને કરતા ભોગતા પાપી પુણ્યશાળી સુખી દુઃખી માનું જ છું ને, તો આ આત્માનો ઔપાધિક જન્મ જ કહેવાય ને? સ્વરૂપતઃ નથી, પરંતુ જણાય તો છે જ ને સુખી દુઃખી પાપી પુણ્યશાળી કરતા ભોગતા, નથી જણાતો? આત્મા નહીં, નહીં, આપણે વિચારણા એ કરીએ છીએ કે શુદ્ધ લાલ સ્ફટિકની જેમ, લાલ સ્ફટિક એ ઔપાધિક જન્મ કહેવાય શુદ્ધ સ્ફટિકનો, તો એવી રીતે પાપી પુણ્યશાળી કરતા ભોગતા પ્રમાતા એ ચૈતન્યનો ઔપાધિક જન્મ કહેવાય કે નહીં? જો પાપી પુણ્યશાળી સુખી દુઃખી તો મન છે ને, એટલે મનના સંદર્ભમાં આપણે પોતાને પાપી પુણ્યશાળી કરતા ભોગતા પ્રમાતા માનીએ છીએ અંતઃકરણની ઉપાધિને લીધે, તો અંતઃકરણની ઉપાધિને લીધે આત્મા શુદ્ધ સુખી દુઃખી થઈ જાય છે. જણાય છે સુખી આત્મા દુઃખી આત્મા જન્મે જ છે ને, કરતા ભોગતા પ્રમાતા મનનો ધર્મ છે. એવી રીતે લાલ રંગ એ તો પુષ્પનો છે, પણ લાલ સ્ફટિક દેખાય તો છે જ ને? હા, જે લાલ સ્ફટિક દેખાય છે એ લાલ એ શુદ્ધ સ્ફટિકનો ઉપાધિક જન્મ છે એવું વેદાંત કહે છે. તો સુખી દુઃખી દેખાય છે આત્મા, તો એ ઉપાધિક જન્મ કહેવાય કે નહીં આત્માનો? એટલે લાલ સ્ફટિકને ઉપાધિક જન્મ સ્વીકારો છો, તો સુખી દુઃખીને કેમ ના કહેવાય કરતા ભોગતા પ્રમાતા? એવું ના ચાલે, કારણ કેવું પડે. જો ગયા જ ક્લાસમાં કહી દીધી છે આ વાત, થોડુંક કંઈક વિચારીએ તો. આત્માનો ઉપાધિક જન્મ નથી એ વસ્તુ સમજવાની છે. એટલે પણ દેખાય છે કરતા ભોગતા પ્રમાતા, પાપી પુણ્યશાળી સુખી દુઃખી આત્મા, જો ઉપાધિક એટલે ઉપાધિના સંદર્ભે એવો જણાવો, એને ઉપાધિક જન્મ કહેવાય. પિતા જન્મે છે કેમ ભાઈ? પુત્રના સંદર્ભમાં છગનભાઈને પિતા કહેવાય, તો છગનભાઈનું પિતા રૂપે જન્મવા પણ છગનભાઈ હવે પિતા બન્યા, પેલા પતિ હતા, પછી પિતા કહેવાય ને જે કહેવાય, તો પિતાનો જન્મ ઉપાધિક જન્મ છે. છગનભાઈમાં તો કઈ ફરક નથી પડ્યો ને, છગનભાઈ પેલા છગનભાઈ હતા, હવે પિતા કહેવાય. કેમ કે પુત્ર જન્મ થયો એમના ઘરે, એટલે પુત્રના સંદર્ભમાં પિતા જન્મ્યો, પિતા અને પુત્ર બે સાથે જ જન્મે છે. જેવું લાલ પુષ્પ સ્ફટિકની બાજુમાં આવે એવો જ લાલ સ્ફટિકનો જન્મ થઈ જાય, ઔપાધિક જન્મ આને કહેવાય. પુત્રના સંદર્ભમાં પિતા જન્મે છે, પત્નીના સંદર્ભમાં પતિ જન્મે છે, તો સુખ દુઃખના સંદર્ભમાં સુખી દુઃખી આત્મા જન્મે છે.
ચૈતન્ય નો ઉપાધિક જન્મ જણાય તો છે પણ છે નહીં. જો ચૈતન્ય નો ઉપાધિક જન્મ નથી, પારમાર્થેન વિનાપ્યજઃ, પરમાર્થ એટલે વાસ્તવિકતામાં પારમાર્થિક સત્યમાં પણ ચૈતન્યનો જન્મ નથી, ભાવથી ભાવાંતરની પ્રાપ્તિ નથી, તો સમજવું કઈ રીતે? કરતા ભોગતા પ્રમાતા સુખી દુઃખી પાપી પુણ્યશાળી. જો ઘડો જે છે એ ઘડાને જોઉં ત્યારે ઘટ આકારની વૃત્તિ મારામાં જન્મે છે, તો મનમાં શું થાય છે? અયમ ઘટ, આ ઘડા રૂપે જ થાય છે, હું ઘડો એવી રીતે નથી થતું. જ્યારે કામ ક્રોધ રાગ દ્વેષ વગેરે, આ કામ આ ક્રોધ આ રાગ કે આ દ્વેષ એવું થતું નથી, હું રાગી હું દ્વેષી હું કામી હું ક્રોધી. જો ઘડા સાથે ઘડાનો જે અભ્યાસ થાય છે, ચૈતન્યનો ઘડા સાથે અયમ રૂપે સંપર્ક થાય છે, અને કામ ક્રોધ રાગ દ્વેષ સાથે અહમ રૂપે એનો સંપર્ક થાય, એટલે હું રાગી હું દ્વેષી એવું થાય છે. આ રાગ કે આ દ્વેષ જો જન્મતો હોય ને તો પછી રાગ દ્વેષ રહે જ નહીં, પણ એ રાગ દ્વેષ હું સાથે જોડાય છે, અયમ રૂપે નથી રહેતા. હવે આપણે સમજીએ છીએ ચૈતન્યનો ઉપાધિક જન્મ, ત્યારે આપણે વાત કરી હતી લાલ પુષ્પ લાલ સ્ફટિકનો જે ઉપાધિક જન્મ છે એના માટે લાલ પુષ્પ અને શુદ્ધ સ્ફટિક બેઉ એક સમાન સત્તામાં હોય તો જ ઉપાધિક જન્મ થાય. તો એવી રીતે અંતઃકરણ અને આત્માની સત્તા સમાન નથી. જો સમાન હોત ને તો પછી ઉપાધિક જન્મ થાત અને પછી આત્માને લઈને ચોખ્ખો કરવો પડે, પરંતુ એવું નથી. અંતઃકરણની સત્તા જુદી છે, વ્યવહારિક સત્તા છે, આત્માની પારમાર્થિક સત્તા છે. એટલે ખાસ સમજવાનું કે એટલે ધ્યાયતિવ લેલાયતિવ એવું જ આપણે બૃહદારણ્યક શ્રુતિ કહે છે, ધ્યાન કરે જાણે કે ધ્યાન કરે છે, જાણે કે ચલન કરે છે આત્મા, હકીકતમાં એવું નથી. આપણે શુભ્ર શબ્દ સમજી રહ્યા હતા, અવિદ્યાથી મુક્ત છે એટલે અવિદ્યારૂપી ઉપાધિથી મુક્ત છે એ સમજવાનું છે. અવિદ્યા એ મળ રૂપી ઉપાધિથી મુક્ત છે. તો ઉપાધિક જન્મ પણ નથી, એટલે ઉપાધિ સાથે એનો સાચો સંબંધ નથી થતો, માયારૂપી ઉપાધિ સાથે એનો સાચો સંબંધ નથી. આ માયાની બે દીકરી છે, એક અવિદ્યા માયા અને બીજી વિદ્યા માયા. અવિદ્યા માયા એટલે હું ક્રોધી કામી રાગી દ્વેષી વગેરે જે છે ને, હું કરતા ભોગતા પ્રમાતા છું, આ અવિદ્યા માયાને લીધે જણાતું છે ચૈતન્ય છે, અને હું આ દિવ્ય યમૂર્ત પુરુષ વગેરે બધું વિદ્યા માયા કહેવામાં આવે છે, પરાવિદ્યા જેને કહેવાય છે. એટલે આપણા શરીર ઉપર લાગેલો જે આપણે બહાર બધે ફરીએ તો બધું આમ કપાળ ઉપર ને બધે કેવો મેલ ચોંટી જાય, તો એને સાફ કરવા માટે સાબુ રૂપી સાબુ આપણે લગાડીએ છીએ જેથી એ મેલ દૂર થઈ જાય. તો સાબુ પણ એક જાતનો મેલ જ છે, તો સાબુને દૂર ના કરીએ, સાબુના લપેડા સાથે જ આપણે બાથરૂમમાંથી બહાર આવી જઈએ તો વધારે ગંદા થઈએ. એટલે સ્વામીજી એવું કહેતા હોય છે કે સાબુ પણ એક મેલ જ છે જે આગળના મેલને દૂર કરવામાં મદદરૂપ છે, એટલે સાબુ રૂપી મેલને પણ છેવટે તો પાણીથી ધોઈ જ કાઢવાનો હોય છે. તેવી રીતે આ દરેકે દરેક જે સ્વરૂપ લક્ષણ છે એના દ્વારા અંતઃકરણની જે આ બધી ઉત્પાદિક પોતાના ચૈતન્ય સ્વરૂપ આત્મામાં માનેલી જે માની લીધેલી જે ભ્રમ માન્યતાઓ, હું કામી ક્રોધી રાગ દ્વેષ અહંકાર મમકાર વગેરે અજ્ઞાન કલ્પિત વ્યક્તિત્વ જે છે, અવિદ્યારૂપી મેલ એ આ વિદ્યા માયારૂપી સાબુથી દૂર કરવાના, આ દિવ્યો હિમૂર્ત પુરુષ વગેરે. આ બધા આવી રીતે તીર જ છે, દિવ્યો હિમૂર્ત પુરુષ જેમ આંગળી ચીંધનારા છે. હકીકતમાં જેનો નિર્દેશ કર્યા છે આંગળી ચીંધીને એને આ આંગળી જોડે કઈ સંબંધ નથી. ચૈતન્ય જે અધિષ્ઠાન છે એને આ દિવ્ય હિમૂર્ત પુરુષ વગેરે શબ્દો જોડે કે એનો શબ્દ કે શબ્દના પ્રત્યય જોડે કોઈ સંબંધ નથી. જેમ કીધું કે
ઔપાધિક જન્મ નથી કેમ? કારણ કે અંતઃકરણની ને એની સત્તા અલગ છે. તો દિવ્યોહ્ય મૂર્ત પુરુષો વગેરે જે જ્ઞાન જન્માવે છે એ ચૈતન્ય જોડે સંબંધિત નથી. એટલે ચૈતન્ય અને ચૈતન્યનું જ્ઞાન આ બે વસ્તુઓ જે છે એ સમજવાની છે. ચૈતન્ય જે છે દસમો છે જ, પણ દસમાનું જ્ઞાન જરૂરી છે. એમ ચૈતન્ય જેવું છે એવું એનું જ્ઞાન જરૂરી છે. એટલે કે એનો આધ્યાત્મિક અવતાર આપણી બુદ્ધિમાં એનું જે હું બ્રહ્મ છું એવી જે વૃત્તિ ઉત્પન્ન થાય એ ખૂબ જ જરૂરી છે. જે આ આપણે સાબુ બહુ અગત્યનો છે, એટલે સાબુથી અશુદ્ધિઓ દૂર કરવાની છે. પરંતુ એ જે આ વિદ્યા માયા રૂપી દિવ્યો હે મૂર્ત પુરુષ રૂપી જે સાબુ છે ને એ પોતે જાતે નીકળી જશે પછી, અને એ માત્ર ને માત્ર ચૈતન્ય સ્વરૂપે જ આપણું અવસ્થાન રહેવા દેશે. એ પોતે રહેશે નહીં, જ્ઞાન વૃત્તિ સ્વયં બાધિત થઈ જશે. એટલે કર્તૃત્વના મેલને દૂર કરવા માટે અકર્તૃત્વનો સાબુ વાપરવાનો છે. હું અકર્તા છું, અભોક્તા છું વગેરે સાબુ જે છે એ કર્તૃત્વના મેલને દૂર કરવા માટે. કર્તૃત્વ અધ્યાસ છે. જો કર્તૃત્વ અધ્યાસ છે, અધ્યાસ એટલે સ્વાભાવિક રીતે આપોઆપ થઈ જાય ને એને અધ્યાસ કહેવાય. સ્વાભાવિક રીતે સૂર્યોદય, એટલે સૂર્યોદય આપણે કહીએ છીએ અધ્યાસ છે, કારણ કે સૂર્ય કઈ ઉદય નથી પામતો પૃથ્વી. પણ આપણે ટેવને લીધે માનીએ છીએ કે એ રેલવેના બે પાટા આપણને જાણે કે ભેગા થતા એવું જણાય છે. સ્વાભાવિક રીતે માની લીધેલું હોય હું દેહ છું વગેરે કરતા ભોગતા છું, એને સ્વાભાવિક અધ્યાસ, જે સ્વાભાવિક હોય એને અધ્યાસ કહેવાય. સ્વાભાવિક એટલે કોઈ પ્રયત્ન વિચાર કર્યા વગર ટેવથી માની લીધેલું હોય. તો કર્તૃત્વ અધ્યાસ છે. અધ્યાસ એટલે જે આપોઆપ થઈ જાય. દેહમાં હું બુદ્ધિ અધ્યાસ છે. કેમ? કારણ કે કોઈએ કીધું નથી છતાં પણ એ લઈને જ આવ્યા છીએ આપણે. અકર્તૃત્વ અધ્યારોપ છે. જો અધ્યારોપ કોને કહેવાય? શાસ્ત્ર જેનો આરોપ કરે એને અધ્યારોપ કહેવાય. તો કર્તૃત્વ અધ્યાસ છે. અકર્તૃત્વ એટલે તું અકર્તા છે, તું અભોક્તા છે, એ જે ઉપદેશ છે ને એ શાસ્ત્ર આપણને કહે છે, એ આપણે જાતે નહીં એટલે પ્રયત્નપૂર્વક કરવો પડે. માટે અકર્તૃત્વનો અધ્યારોપ કરવાનો છે પોતાના ઉપર. અધ્યાસ અને અધ્યારોપ બે અલગ વસ્તુ છે. શાસ્ત્ર જયારે કંઈક કે તું બ્રાહ્મણ છે તારે સંધ્યા કરવી જોઈએ એને બ્રાહ્મણત્વનો અધ્યારોપ કહેવાય. અને હું પોતાને દેહ માનીને લાડુ ખાઉં તો એને અધ્યાસ કહેવાય, અધ્યાસ વાળો કરતા કહેવાય. સંધ્યા વંદન કરનારો હું શાસ્ત્રએ આરોપિત કરેલો કરતા છે, આરોપિત કરેલો અધ્યારોપિત કરેલો કર્તૃત્વ છે. અને દેહને હું માનીને હું મારી ઈચ્છિત પ્રવૃત્તિઓ કર્યા કરું એ આધ્યાત્મિક કર્તૃત્વ છે. કઈ સમજાય છે બેનો ભેદ? અધ્યારોપ શાસ્ત્ર, અધ્યારોપ ને સાબુ કહેવાય. જે મૂળભૂત અશુદ્ધિને દૂર કરવા માટે સાબુ છે. હું બ્રાહ્મણ છું મારે સંધ્યા કરવી જોઈએ, મારે ગમે તેમ રખડાય નહીં બધા જોડે, આ જે છે ને એ પણ એક પ્રકારનો સાબુ જ છે, એને દૂર કરવાનો જ છે. પરંતુ એ શાસ્ત્ર એ કીધેલું છે માટે એને અધ્યારોપ કહેવાય. અધ્યારોપ અને અધ્યાસનો આમ ગુજરાતી અર્થ છે ને આરોપિત કરવું કંઈક. હા એક્ઝેક્ટલી. હું પોતાને દેહ માનીને સ્વાભાવિક પ્રવૃત્તિઓ કર્યા કરું, આહાર નિદ્રા ભય મૈથુનમ, આ બધું જે છે ને એને અધ્યાસ કહેવાય. પરંતુ હવે શાસ્ત્રો પાસે ભણ્યા, ભાઈ હું બ્રાહ્મણ છું મારે સંધ્યા કરવી જોઈએ, મારે માળા કરવાની, મારે પૂજા કરવાની, મારે વેદાંતનું શ્રવણ મનન નિધિધ્યાસન ગુરુ સેવા કરવાની, ચિત્ત શુદ્ધિ કરવાની, આ બધું કરવાનું કરવાનું આવ્યું ક્યાંથી? શાસ્ત્રએ જે કીધું, શાસ્ત્રએ મારા ઉપર આરોપિત કર્યું, એટલે તું રખડ નહીં તું સાધના કર. તો એ જે કરે ને એને અધ્યારોપિત કર્તૃત્વ કહેવાય. અધ્યારોપિત કર્તૃત્વથી આધ્યાત્મિક કર્તૃત્વથી મુક્ત થવાનું છે. એકવાર આધ્યાત્મિક કર્તૃત્વથી મુક્ત થઈ જઈશું તો અધ્યારોપિત કર્તૃત્વ જે શાસ્ત્રએ આરોપિત કર્યું છે એ આપોઆપ જતું રહેશે અને હું અકર્તા બનીને રહીશ. પછી બંને કર્તૃત્વ જ છે, પરંતુ અધ્યારો શાસ્ત્ર દ્વારા અધ્યારોપિત કર્તૃત્વથી આધ્યાત્મિક કર્તૃત્વમાંથી મુક્ત થવાનું છે.
શુભ્ર શબ્દમાં આટલી વિચારણા છે થોડીક. અવિદ્યાથી મુક્ત થવા માટે અવિદ્યાની જે સાબુ વાળી શક્તિ છે એનો ઉપયોગ કરીને અવિદ્યાથી મુક્ત થવાનું છે. અવિદ્યા માયા, વિદ્યા માયા વગેરે બે પ્રકારની માયા કહેતા હોય છે, તો એના લીધે આવી રીતે ભેદ પાડવામાં આવે છે. તો તટસ્થ લક્ષણ બહુ સુંદર રીતે આ મંત્રમાં કહેવામાં આવેલું છે. હજી પણ સુંદર વિચારણા છે તટસ્થ લક્ષણની, થોડીક એ જોઈ લઈશું ગુરુવારે. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત્ પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.